वडगाम तालुका कांग्रेस समिति द्वारा स्थापना दिन की उजवणी करेल अने कृषि संबंधित कायदाना विरोध में वडगाम मामलतदार आवेदन पत्र आपवामां आव्युं। જ્યારે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા કોંગ્રેસ ઓફિસથી રેલી સ્વરૂપે નીકળીને વડગામ મામલતદારને કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂત વિરોધી ત્રણ કાયદા પાછા ખેંચી અને તાત્કાલિક રદ કરવા આવેદનપત્ર આપવામાં આવે, જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ડીએમ પટેલ, પ્રવીણસિંહ હડિયોલ, ભીખાભાઈ બિહારી, અજીતસિંહ હડિયોલ, યાસીનભાઈ શિકારી, અયુબખાન લોહાણી તેમજ ડેલિગેટો અને લક્ષ્મણભાઈ ચૌધરી, રમેશભાઈ પરમાર તેમજ ઉસ્માનભાઈ મંસૂરી, ઝાકીરભાઈ પઠાણ વગેરે હાજર રહે, જેમાં કોંગ્રેસ પાર્ટીના 136મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત કાયદાના વિરોધમાં વડગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે ત્રણ કાળા કાયદા રજૂ કર્યા છે એના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે, એના ભાગરૂપે આજે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ત્રણ કાળા કાયદા રદ કરવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એના વિરોધમાં આજે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ પોતાનો ઉગ્ર વિરોધ રજૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ।